જે વાર્તા છે એ પદને ગાય અને નિત્ય સંભાળી રાખવી અને શીખી રાખવી। તો આવી રીતે શ્રીજી મહારાજે પોતાની પસંદગીના આ જે બે પદો છે, મારા હરજી શું હેત ન દિશે રે તેને ઘેર સિદ્ધ જઈએ, મારા વાલાજી શું વાલપ દિશે રે તેનો સંગ સિદ્ધ તજીએ, આ બે પદ એ શ્રીજી મહારાજને આખા વચનામૃતની અંદર અત્યંત એટલે અત્યંત ભક્તો પ્રિય છે। તો સૌ પ્રથમ મુક્તાનંદ સ્વામીનું જે પદ મારા વાલાજી શું વાલપ દિશે રે એ પદને આપણે પહેલાં સાંભળીશું, પછી એ બંને પદોના આપણે અર્થને સાંભળીશું। મારા જીસુ દિશે રે તેનો સંગ સિદ્ધ કરીએ, વાલાજી શું વાલ ઉપદિશે રે તેનું સંગ સિદ્ધ થજીએ। સત્સંગની માં સદગુરુ મુક્તાનંદ સ્વામી દરેકને પ્રત્યે જેમને આદર ભાવ હતો, પણ એવા સત્સંગની માં મુક્તાનંદ સ્વામી પોતાના મંડળની અંદર એક પૂર્વ હિન્દુસ્તાની સંત હતા। એ સંતનું થોડું ગેરવર્તન જોઈ મુક્તાનંદ સ્વામીના મનની અંદર ગુસ્સો આવ્યો ભક્તો, અને ગુસ્સામાં અને ગુસ્સામાં સ્વામી એવું નક્કી કરી નાખ્યું કે આ સંતને મારે મંડળમાંથી બહાર કાઢી મૂકવો છે। આવો જે મુક્તાનંદ સ્વામીનો સંકલ્પ, એ ભક્તો ભગવાન શ્રીહરિથી કેમ અજાણ રહે। શ્રીજી મહારાજ વિચાર કરે છે કે મારા સંબંધને પામેલો એ સંત હોય, એ ભક્ત હોય, યાને કોઈ જીવ હોય, એને કાંઈ ભૂલ થઈ હોય, એને કાંઈ કસર થઈ હોય તો અવશ્ય એને દંડ દેવો જોઈએ, એને શિક્ષા કરવી જોઈએ, પણ એને કાઢી મૂકવાનો થોડું સંકલ્પ કરાય છે। આ વચન આ પદોની અંદર ભક્તો ભગવાનના સંબંધને પામેલા જે ભક્તો એનો મહિમા ગાવામાં આવ્યો છે, એટલે શ્રીજી મહારાજને ખ્યાલ આવતા શ્રીજી મહારાજ મુક્તાનંદ સ્વામીને પોતાના સંબંધને પામેલો જે ભક્ત એની શું મહત્તા છે, એનો શું મહિમા છે એ સમજાવવા માટે સત્સંગની માં એવા મુક્તાનંદ સ્વામીને કીધું છે કે સ્વામી, હા મહારાજ, તમારે સંસ્કૃતનો અભ્યાસ કરવા માટે ધાંગધ્રા માર્ગી પંથના મહંતના અખાડામાં ભણવા માટે જવાનું છે। શ્રીજીની આજ્ઞાને શિરોમાન્ય કરી મુક્તાનંદ સ્વામી ધાંગધ્રા ગયા છે। સ્વામી તો જાણતા જ હતા સત્સંગમાં આવ્યા પહેલા
પણ સ્વામી આ આશ્રમની અંદર ઘણો સમય પોતે રહી ચૂક્યા હતા. માર્ગી પંથના બાવાઓનો આ આશ્રમ હતો. વિષયોની અંદર રાજતા, વિષય સુખમાં આસક્ત અને સ્ત્રી સુખે જ સુખ માનનારા આવા માર્ગી સાધુઓની, કાચળિયા પંથના સાધુઓની સાથે રહેતા રહેતા મુક્તાનંદ સ્વામીનું અંતર છે એ ભક્તો દાજી ઉઠ્યું છે. 8-10 દિવસ ગયા અને મુક્તાનંદ સ્વામી અત્યંત અકળાઈ ગયા છે. અકળાઈ ગયા અને ખરેખર અંતરની અંદર ભગવાનના જે સંબંધવાળા ભક્તો હતા એ ભક્તોનો મહિમા હતો ને એના કરતાં વિશેષ જાગૃત થયો છે. એ મહિમા વિશેષ જાગૃત થતાં મુક્તાનંદ સ્વામી તો એક અચ્છા કવિ છે એટલે સ્વામીએ કાગળ લઈ, પેન લઈ અને ભક્તોનો શું મહિમા છે, ભક્તોનો મહિમા સમજવામાં ગમે તેવા વિઘ્ન આવે છતાં પણ એ વિઘ્નોને ગણવા ન જોઈએ આવી મહત્તા દર્શાવતું મારા વાલાજી શું વાલપ દિશે રે તેનો સંગ સિદ્ધ તજીએ આ પદ પોતે એ ધાંગધ્રાની અંદર વૈરાગી બાવાઓના અખાડાની અંદર રહી અને લખ્યું છે એ પદ લખી અને એક ભક્તને એ પદ લઈ ગઢપુર શ્રીજીની પાસે મોકલ્યો છે. શ્રીજી મહારાજે ગઢપુરની અંદર સભાની અંદર આ પદ વાંચ્યું અને આ પદ વાંચી અને શ્રીજી મહારાજ ભીના થઈ ગયા છે. ભક્તો આંખની અંદર, શ્રીજી મહારાજની આંખની અંદર આંસુ આવી ગયા છે અને શ્રીજી મહારાજે ભક્તોને કીધું છે કે હવે વહેલામાં વહેલા સત્સંગની માં એવા મુક્તાનંદ સ્વામીને અમારી સમીપે લઈ આવો. શ્રીજીની આજ્ઞા થતાં મુક્તાનંદ સ્વામી ગઢપુર આવ્યા છે અને પોતાને જે ભક્તોનો મહિમા હતો, સંતોનો મહિમા હતો, સંબંધવાળાનો જે મહિમા હતો એના કરતાં વિશેષ મહિમા આ પ્રસંગથી પોતાના હૃદયની અંદર જાગૃત થયો છે. એટલે મુક્તાનંદ સ્વામી આરતીની કડીની અંદર નોંધે છે કે આ અવસર કરુણા નિધિ કરુણા બહુ કીધી, મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી સિદ્ધિ. મુક્તિ એ કેટલી બધી દુર્લભ હતી પણ જ્યારે પોતાના હૃદયની અંદર પોતાના એક અનુભવના શબ્દો એ જ્યારે સ્વામીના અંતરમાંથી સ્ફુરે છે ત્યારે મુક્તાનંદ સ્વામીથી ભક્તો આવો આર્તનાદ નીકળી જાય છે. આપણી નાનકડી એવી જીભ એ ભગવાનને માટે ભક્તો બોલી બોલી અને શું બોલી શકે, આપણી નાની એવી બુદ્ધિ એ ભગવાનને માટે શું વિચારી શકે, પણ ખરેખર ભગવાનના ભક્તનો શું મહિમા છે એ મહિમાનું દર્શાવતું આ મુક્તાનંદ સ્વામીનું પદ છે કે મારા વાલાજી શું વાલપ દિશે રે તેનો સંગ સિદ્ધ તજીએ તેનો તે વિના કેને ભજીએ. મારા વાલાજી એટલે કે મારા ભગવાન, એને વિશે જેને પ્રેમ હોય, એને વિશે જેને લાગણી હોય, શ્રદ્ધા હોય, તો એનો સંગ એ શા માટે તજવો જોઈએ, એ વિના બીજા કેને ભજવા, કોની સેવા કરવાની, કોનો રાજીપો લેવાનો, કોનું ભજન કરવાનું. સ્વામિનારાયણ ભગવાન ભક્તો વચનામૃતની અંદર કહે છે કે હું ભગવાનના ભક્તનો ભક્ત છું અને એની ભક્તિ કરું છું, એ જ મારે વિશે મોટો ગુણ છે. અને આવી મોટો, આવી ભક્તિ, આવો મહિમા જેનામાં ન હોય એમાં ગમે એવા ગુણ હોય ને તો પણ ભક્તો એ શોભતા નથી. એમ થાય
કે નરસિંહ મહેતાનું પદ અને મુક્તાનંદ સ્વામીનું પદ બે સાથે લઈએ, પણ બંને જણ એક સંસારમાં રહી અને મહાન થયા છે, એક સાધુ બની અને મહાન થયા છે, એકને કપાળે દુનિયાએ હળહળતું ઝેર ચોપડ્યું છે, તો નરસિંહ મહેતાને નાત બહાર મુકાયા છે. બંને જણ નેગેટિવ પોઝિટિવ બાબતથી વાત કરે છે. મુક્તાનંદ સ્વામી એમ કહે છે કે તેનો સંગ સિદ્ધ તજીએ, ત્યારે મહેતા શું કહે છે કે મારા વાલા જીશુ વાલપદીશે રે, તેનો સંગ સિદ્ધ તજીએ, મારા હરજીશુ હે તન દિશે રે, તેને સંગ સિદ્ધ રહીએ, તેને સંગે સિદ્ધ રહીએ. મુક્તાનંદ સ્વામી કહે છે કે આવો જેને મહિમા હોય તેનો સંગ સિદ્ધ તજીએ, ત્યારે નરસિંહ મહેતા કહે છે કે જેને મારા હરજીશું હેત ન દિશે રે, તેને સંગ સિદ્ધ રહીએ. જેને ભગવાનના ભક્તનો મહિમા નથી, લાગણી નથી, પ્રેમ નથી, એને સંગે કેવી રીતે રહેવાય? આવી રીતે બંને જણ નેગેટિવ પોઝિટિવ બાબતથી વાત કરે છે. સન્મુખ જાતા શંકા ન કીજે, મર ભાલા તણા મે હવરશે રે, હંસ જઈ હરિજનને રે મળશે, હંસ જઈ હરિજનને રે મળશે, કાચિત કાયા પડશે રે, તેનો સંગ સિદ્ધ તજીએ. મુક્તાનંદ સ્વામી કહે છે ભક્તો કે એવા મહાન ભક્તની સમીપે જવામાં, એને પક્ષે રહેવામાં ભલે કદાચ ભાલાનો વરસાદ વરસે, તો વરસવા દો, ગમે એવી તકલીફો પડે, દુઃખ પડે, છતાં પણ એવા ભક્તની સમીપે જાતા જે કાંઈ કષ્ટ પડે, જે કાંઈ દુઃખ આવે, મરવું પડે, તો ભગવાનના ભક્તને માટે એકવાર મરવું પડે છે. અને ખરેખર ભક્તો, જેને ખરેખર ભગવાનના ભક્તનો મહિમા હોય, એ ક્યારે કરતાં ક્યારેય આડો અવળો તરી ન જાય. ખરા સમયે જ્યારે ભક્તનો આપણે પક્ષ રાખીએ ભક્તો, એના ઉપયોગની અંદર આવી જઈએ, એને જ ભક્ત કહેવાય છે, અને એનો જ અક્ષરધામની અંદર વાસ થાય છે. બાકી એકેયનો અક્ષરધામની અંદર વાસ થતો નથી, એવું મુક્તાનંદ સ્વામીનું આ જે પદ, એમાંથી ભક્તો આપણને શીખવા મળે છે. ભક્તને માટે આપણે દુઃખી ન થઈએ, ભક્તને માટે આપણે કંઈ તકલીફ વેઠી ન શકીએ, ભક્તને માટે આપણે કંઈ કરી ન શકીએ, તો આપણી સમજણ, આપણો સત્સંગ એ કાંઈ કરતાં કાંઈ કામના નથી. પણ આ પદ દ્વારા અને મુક્તાનંદ સ્વામીના આ પદને, નરસિંહ મહેતાના આ પદને શ્રીજી મહારાજે વચનામૃતની અંદર જેવું ગૌરવ આપ્યું છે, એવું એક કરતાં એક કોઈ પદોને ગૌરવ આપ્યું નથી. શા માટે?